રામા રેસીડેન્સીના બેન્કવેટ હોલમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરશનદાસ ભાદરકા વાળા, સાગર રબારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી ચૂંટણીને લઈને તમામ 55,000 બુથ સુધી પહોંચવા માટે બુથ નિર્માણ અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડવા નક્કી કરાયું હતું. તેમજ જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન અપાયું હતું. તેમજ સ્થાનિક પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરી આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યકરોને જણાવવામાં આવ્યું હતું. બિલકુલ, સંગઠનના વિસ્તાર કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે જિલ્લા જિલ્લામાં જઈ રહ્યા છીએ, જેના ભાગરૂપે આજે આણંદમાં પણ આવવાનું થયું છે. આણંદમાં સંગઠનમાં જિલ્લાની ટીમો તાલુકામાં જાય, તાલુકાની ટીમો ગામમાં જાય અને શહેરની ટીમો વોર્ડમાં જાય એ માટે કાર્યકર્તાઓ હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું છે. સાથે સાથે આગામી જે 5 નગરપાલિકાઓની ચૂંટણી આવે છે એમાં જે લોકો લડવા માંગે છે, જે સારા સારા ઉમેદવારો છે, એમની છટણી કઈ રીતે કરવી, એમને કાર્યક્રમો કઈ રીતે સોંપવા, એને કઈ રીતે તૈયાર કરવા અને આગામી સમયમાં એ નગરપાલિકાઓમાં સભાઓનું આયોજન કઈ રીતે કરવું એ સહિતની ચર્ચા પણ અહીંયા કરવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં, કારણ કે ભ્રષ્ટાચાર, ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે, ગરીબ વંચિત શોષિત અને ખેડૂતો તો ઓલરેડી અત્યારે ભાજપના રાજમાં પાયમાલ થઈ ગયા છે. એટલે જે ભાજપ વિરોધી જે માહોલ છે એને ધ્યાનમાં રાખી અને એવા ઇસ્યુઝ ઉઠાવી અને આગામી સમયમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડશે અને મજબૂતાઈથી સારું પરિણામ મેળવશે એવો મને વિશ્વાસ. જિલ્લામાં મતભેદ છે કાર્યક્રમમાં, એને લઈને કોઈ ફેરફાર થશે નહીં? સામાન્ય રીતે પાર્ટી હોય સંગઠનમાં, એમાં કેટલાક સંગઠનોમાં ફેરફાર કરવાનો હોય, કેટલીક જવાબદારીઓ આવતી હોય જતી હોય, પણ કોઈ મતભેદ નથી, મતભેદ કોઈ જિલ્લામાં નથી. માત્ર ને માત્ર કેટલાક સૂચનો હોય છે અને સૂચનો હંમેશા જ્યાં હોય એટલે સ્વાભાવિક છે કે સૂચનો અમારે સાંભળવાના હોય છે. બાકી ભાજપને જેમ ભ્રષ્ટાચાર કરીને સસ્પેન્ડ કરવા પડે છે એવું કંઈ નથી. અને આણંદમાં મને પૂરો વિશ્વાસ છે કે 5-5 નગરપાલિકાઓમાં ખૂબ સારું પરિણામ છે એ મળશે. ગુજરાત આખામાં પણ આજે લગભગ તમે માનો કે સૌરાષ્ટ્રના 14-14 જિલ્લા હોય, અહીંયા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, હવે મધ્ય ગુજરાતના આજથી ચાલુ થયા છે. એટલે આગામી 28-29 તારીખ સુધી મારા 33-33 જિલ્લાઓમાં વિઝિટ પૂરી થઈ જશે. ત્યારબાદ નગરપાલિકાઓના ઇન્ચાર્જ કો ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવશે. ત્યારબાદ નગરપાલિકાના જે લડવા માંગે છે એવા ઉમેદવારો ડિક્લેર કરવામાં આવશે. તાલુકા જિલ્લા પંચાયતમાં જે આવે છે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, તો ત્યાં પણ મિટિંગો થઈ ચૂકી છે. ખેડાની બાકી છે, બનાસકાંઠામાં થઈ ચૂકી છે, તો એ સહિતના કામગીરી છે એ આગામી સમયમાં 1 મહિનાની અંદર પૂરી કરી દેવામાં આવશે. સૈનિકો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આપણે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે ભેગા થવાનું થયું છે. મિશન વિસ્તાર એટલે શું? આપણો ટાર્ગેટ છે 55,000 બુથ ઉપર મજબૂત 1-5 બુથ ઇન્ચાર્જો આગામી સમયમાં આપણી પાસે હોય, અને એટલા માટે પ્રદેશની ટીમ જિલ્લામાં આવી છે. હવે જિલ્લાની ટીમ છે એ તાલુકામાં જાય, તાલુકાની ટીમ છે એ ગામમાં જાય અને રજીસ્ટ્રેશન કરાવે, લોકોને જોઈનિંગ કરાવડાવે, અને શહેરની ટીમ હોય એ વોર્ડમાં જાય. આનું નામ મિસ